તોતિંગ વધારો થયો છે. દિવસ હોય કે રાત, સતત ક્રાઇમની ઘટના ઘટ્યા કરે છે. પોલીસ ભરે ગમે તેવા સુરક્ષાના દાવા કરે, પરંતુ અપરાધનો દોર ક્યારે ખતમ થતો નથી. જોઈએ ક્રાઇમની વધુ ઘટના. પોલીસ હિરાસતમાં ઉભેલા આરોપીને જુઓ. આ આરોપીનું નામ છે આશિક હુસેન દેસાઈ. પ્રોહિબિશનના ત્રણેય ગુનામાં વોન્ટેડ આશિક હુસેન છેલ્લા ઘણા સમયથી પોલીસને માત આપી નાસ્તો ફરતો, પરંતુ આખરે પોલીસના હાથે પકડાઈ ચૂક્યો છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ સનાતન સર્કલ નજીકથી આરોપીને ચોક્કસ હકીકત સાથે ઝડપી લીધો. કુખ્યાત આરોપી આશિક હુસેન માત્ર પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો છે એવું નથી. અગાઉ પણ મારામારી, લૂંટ, અપહરણ, ખંડણી, ક્રિકેટ સટ્ટો અને હની ટ્રેપ કેસમાં પકડાઈ ચૂક્યો છે. ગુનાની દુનિયાની દરેક ગેમમાં માણસ જાણે છે. આશિક હુસેન ઝડપાઈ જતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. આશિક દેસાઈનો ભૂતકાળ. પોલીસ ચોપડે રીઢો ગુનેગાર આશિક હુસેન દેસાઈ હાલમાં પણ અનેક ગુનાઓને અંજામ આપતો હતો. તાજેતરમાં સેટેલાઇટ પોલીસે હનીટ્રેપ કેસમાં પકડાયેલા બે આરોપીઓને મદદ કરવામાં અને રૂપિયાની લેતી દેતીમાં સંડોવણી બહાર આવી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આશિકને સેટેલાઇટના હનીટ્રેપ કેસમાં આંગળીયામાં રૂપિયા હવાલેથી મંગાવવાના 3 લાખ રૂપિયા મળવાના હતા. વેપારીને ફસાવી આ ગેંગે પૈસાનો તોડ કર્યો છે. અગાઉ બે આરોપી ઝડપાયા છે. ગઈકાલે વધુ એક આરોપી ઝડપાયો. આશિકની અલગ મોડસ ઓપરેન્ડી. આશિક પોતાની અલગ જ મોડસ ઓપરેન્ડીથી ગુનાઓને અંજામ આપવા માટે ક્રિમિનલ ટોળકીઓના સંપર્કમાં રહેતો હતો. આશિક હુસેનની ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો અગાઉ પણ તેના વિરુદ્ધ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. એટલું જ નહીં, અગાઉ બોટાદના બરવાળા, અમદાવાદના સેટેલાઇટ, પાલડી અને ધંધુકા સહિતના પોલીસે તેને અલગ અલગ ગુનાઓમાં પકડેલો છે. અત્યારે હાલ તો અમદાવાદ ગ્રામ્ય એસઓજી આરોપીને ધોલેરા પોલીસના હવાલે કર્યો છે. બાદમાં સેટેલાઇટ હનીટ્રેપ કેસમાં પણ તેની પૂછપરછ થતા નવા ખુલાસા થાય તે જોવું રહ્યું. આરોપી ગુનાની દુનિયાનો જૂનો ખેલાડી છે. સતત ગુનાને અંજામ આપ્યા છે. જેલમાંથી છૂટી એક જ કામ કરે છે. તેને ન કાયદાની પરવા છે, ન પોલીસનો ડર. સતત અપરાધને અંજામ આપી પોલીસને પરેશાન કરતો આવ્યો છે. પોલીસે તેની ધરપકડ કરી છે. હવે શું થાય તે જોવાનું રહ્યું. કેમેરામેન મેહુલ રાઠોડ સાથે દેવાંગ પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.